રાજ્યમાં ચકચાર મચાવનાર ખાતર કૌભાંડ મામલે કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં જોવા મળી છે ખાતર કૌભાંડ અને પાક વીમા મામલે કોંગ્રેસ ધારાસભ્યોએ કૃષિ અધિક સચિવને રજૂઆત કરી હતી આજની પરિસ્થિતિ એ છે કોઈક જગ્યાએ ખાતરમાં કૌભાંડ ચાલી રહ્યું છે કોઈક જગ્યાએ પાણીમાં કૌભાંડ ચાલી રહ્યું છે પાક વીમાની અંદર કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર તરફથી ખેડૂતો અતિશય મુશ્કેલીમાં ઘેરાયેલા છે ત્યારે અત્યારે રાજકીય મહત્ત્વ ન આપતા માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટે દરેક પ્રકારના આ પ્રકારના કૌભાંડો ઉપરથી પડદો ઉંચકાય એ ખૂબ જ જરૂરી છે લોકોને જાણવાનો અધિકાર છે ખેડૂતોને એ જાણવાનો અધિકાર છે કે એમના ટેક્સના પૈસા કે એમના પ્રીમિયમના પૈસા એ કંપનીઓ એને કઈ રીતે ઉપયોગ કરે છે અમારી માગણી છે એ કંપનીઓ સામે છે કંપની એને કઈ રીતે વળતર ચૂકવે છે એનું ગણિત જ અમે માત્ર માગીએ છીએ પણ એની અમલીકરણ એજન્સી તરીકે જ્યારે રાજ્ય સરકાર છે અને કોઈને કોઈ રીતે રાજ્ય સરકાર આ આંકડાઓ છુપાવવાનો જે પ્રયાસ કરી રહી છે એ આંકડાઓ જનતા સમક્ષ ખુલ્લા થાય એ માટેનો અમારો આ પ્રયાસ છે પાક વીમાની અંદર જે લાખો કરોડો રૂપિયાનો કૌભાંડ થયું છે સરકારે ખાનગી વીમા કંપનીઓ સાથે મળી અને ખેડૂતો ઉપર પાક વીમાના નામે જે લૂંટ મચાવી છે એ ખુલ્લી પડે એમ છે સરકારના અત્યાર સુધીના કરેલા દરેક કૌભાંડો એમાં પાક વીમામાં ખુલ્લા પડે એમ છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારે સાથે મળી અધિકારીઓને દબાવી અને આ પાક વીમાના આંકડા નિયમો અનુસાર પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનમાં માર્ગદર્શક પુસ્તિકામાં દર્શાવેલા આંકડા ન આપી અને છુપાવવાનો પ્રયત્ન કરે છે અત્યારે અગ્રસચિવશ્રીનું સચિવશ્રીનું કેવું એવું છે છે કે અમે અમે ત્યારે પણ પુસ્તિકા બતાવી માર્ગદર્શક પુસ્તિકામાં લખેલી બાબતો દર્શાવી કે આ છેલ્લા પાંચ વર્ષના આંકડા આપી શકાય એમ છે ચાલુ વર્ષના આંકડા આપી શકાય એમ છે તેમ છતાંય સ્પષ્ટીકરણનો શું જવાબ આવીએ છીએ રાહ જોઈએ છીએ પણ પ્રધાનમંત્રી પાક વીમામાં ખેડૂતો આરે થયેલો અન્યાય અને પાક વીમાનો હિસાબ લઈ અને અમે જંપીશું